હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 10માં ઇંગ્લિશ ટેક્સ્ટ યુનિટ 2 ધ હ્યુમન રોબોટ વિશે માહિતી મેળવવાની છે. મિત્રો, આગળના આપણે લેક્ચરમાં રોબોટ વિશે ઘણી બધી માહિતી મેળવી છે, જેમાં રોબોટમાં ઇન્ડસ્ટ્રીમાં, ચાઇલ્ડ ટેક કેરમાં, પછી કઈ કઈ જગ્યાએ મિત્રો યુઝ થાય છે, તો કન્સ્ટ્રક્શનમાં, હાઉસમાં, એ બધી જગ્યાએ આપણે રોબોટ કામમાં આવે છે. તો આપણે આજે જોવાનું છે કે પ્રેમ ચોપરા એ રોબોટનો કઈ રીતે ઉપયોગ કરે છે અને કેવા કેવા કામો રોબોટ થ્રુ કરાવે છે. તો સ્ટાર્ટ કરીએ મિત્રો. RAMSI070 ફોલો પ્રેમ ચોપરા લાઈક અ ફેથફુલ ડોગ, કે RAMSI070 છે એ પ્રેમ ચોપરાની પાછળ પાછળ એક વફાદાર કૂતરાની જેમ ફરે છે. વેન હી સ્ટોપ એટ ગોપાલ જ્વેલર્સ, કે ત્યાર પછી તે ગોપાલ જ્વેલર્સ આગળ ઊભો રહે છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જેનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, કે ગ્લાસ કાચના બારીમાંથી, બારી દ્વારા એ જોવે છે કે ખૂબ જ વિપુલ પ્રમાણના, જેનરસ ડિસ્પ્લે એટલે કે ખૂબ જ વિપુલ પ્રમાણમાં સોનાના ઘરેણા તે જોવે છે. ક્વિકલી ઝડપથી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર, એક ખૂણામાં પ્રેમ ચોપરા જઈને સંતાઈ જાય છે. ડિસઅપિયર્ડ એટલે કે સંતાઈ જવું. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલની અંદર તે બોલે છે. સોફ્ટલી એન્ડ ક્લિયરલી, ધીમેથી અને સ્પષ્ટતાથી. પિક અપ અ નેકલેસ એન્ડ હાઈડ, કે એ નેકલેસ છે તે તું ઉપાડી લે અને સંતાડી દે. નો નોઇઝ, કોઈ પણ અવાજ વિના. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, કે આ વાત, ઇન્ફોર્મેશન કે આ વાત, માહિતી બહાર પડવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, એકદમ ખાનગી રાખવાનું છે. અધરવાઇઝ, કે નહીંતર. આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, કે નહીંતર હું તારી સિસ્ટમ છે તે બંધ કરી દઈશ. હી થ્રીટન્ડ, તે તેને ધમકી આપે છે. આગળ જોઈએ મિત્રો. RAMSI070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ, કે રામસી છે 070 તે શોપની અંદર જાય છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, અને કાઉન્ટરની એકદમ નજીક જઈને ઊભો રહે છે. હિઝ મેટાલિક પામ, એની જે ધાતુવાળા હાથ છે, એક્સટેન્ડેડ ફોરવર્ડ સાઇલેન્ટલી, તે ધીમેથી તેના મેટાલિક હાથ છે એ આગળ લંબાવે છે ધીમેથી. એન્ડ અ નેકલેસ ઇન વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ, અને તે નેકલેસ તેના સ્ટોરેજ યુનિટની અંદર નાખી દે છે. વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ, કે કોઈ પણ ગણગણાટ કે અવાજ વિના, તે રણકાર કે ખણખણાટ વિના તે પોતાના જે સ્ટોરેજ યુનિટ છે તેમાં તે નાખી દે છે. નો બોડી ટુક નોટિસ, કોઈ પણ તેના તરફ ધ્યાન આપ્યું નહીં કે ખબર પડી નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્યુઝ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસ્ટિયસ સ્ટોન્સ, કે પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓથી માંડીને ઘરેણા અને કિંમતી રત્નો જડિત. પ્રિસ્ટિયસ સ્ટોન્સ એટલે કે કિંમતી રત્નો જડિત. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ, કે થોડા દિવસ સુધી આવું ચાલુ રહ્યું. એની ટ્રેસ ઓફ એન્ઝાયટી એન્ડ રિકોગ્નિશન ઇન ધ બિગિનિંગ, કે થોડા દિવસ સુધી આવી ચોરી ચાલુ રહી. ઓફ ટ્રેસ એન્ડ ઓફ એન્ઝાયટી, કે કોઈ પણ ભય, ચિંતા કે પકડાઈ જવાના ડર વગર. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ, પણ દુકાનદારોની કન્ફ્યુઝ એટલે કે મૂંઝવણભર્યું. ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર,
કે તેમની પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. મિત્રો આગળનો પેરેગ્રાફ જોઈએ. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્યુઝ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, કે જે જૂના જમાનાની હતું, પ્રાચીન સમયનું હતું, તે એન્ટિક્યુઝ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, કે જે રત્નથી જડેલું હતું. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી, કે થોડા દિવસ સુધી આવું ચાલ્યા કર્યું, કોઈને પણ ખબર પડી નહીં કે કોઈ પણ ચિંતા કે એન્ઝાયટી વગર એ ચાલતું રહ્યું. એન્ડ રિકોગ્નિશન ઇન ધ બિગિનિંગ, અને એ પણ શરૂ રહ્યું. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર્સ, પરંતુ દુકાનદારો દ્વારા એ ગૂંચવણ ભર્યું હતું. ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર, તે પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. અનવેર, પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ એન્ડ એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. આ બધાથી અંજાન હતો પ્રેમ ચોપરા, આ બધાથી અંજાન હતો. તેને ચોરી ચાલુ રાખી, પરંતુ એક દિવસ, બટ વન ડે અ યંગ ફ્રૂટ વેન્ડર, કે એક દિવસ એ જે યુવાન હતો, ફળ વેચનાર હતો, નોટિસ એન્ડ એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, કે એ અફઘાની ગ્રેપ્સને, ગ્રેપ્સનું ઝૂંખું તે ભૂરા રોબોટની અંદર અદૃશ્ય થતા જોયું. ધ ઇન્સિડન્ટ્સ વોઝ રિલેટેડ ઓલ ઓવર એન્ડ નો સુનર હેડ ધે હિયર ધેન સમ શોપકીપર્સ રિકોલ ધ પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લુ રોબોટ, કે આ ઘટના બધે પ્રસરી અને સાંભળતા જ દુકાનદારો તેમની કિંમતી ચીજો અદૃશ્ય થઈ ઇન ધેર શોપ બિફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ, કે અદૃશ્ય થઈ તે પહેલાં ધીસ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ, કે થોડા જ સમયમાં આ માહિતી પોલીસ મથકે પણ પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસી 070 ટુ જ્વેલરી બ્રધર્સ બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ. એક દિવસ પ્રેમ ચોપરાએ રામસી 070ને જ્વેલરી બ્રધર્સની દુકાનમાંથી કિંમતી રત્નો ચોરવાનો આદેશ આપ્યો. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ, કે પોલીસ તૈયાર ઊભી હતી. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, કે પોલીસ તો ઊભી થતી અને પળપળનું રેકોર્ડિંગ પણ કમ્પ્યુટરાઇઝ કેમેરામાં ચાલુ હતું. Click him in the act. રામસી રોબોટ વોઝ કોટ, કે રામસી રોબોટ છે તે પકડાઈ જાય છે ચોરી કરતા. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો, પરંતુ પ્રેમ ચોપરા થ્રુ ધ બિનોક્યુલર્સ, કે તેથી પ્રેમ ચોપરા જુએ છે તે ચોરી કરતા પકડાઈ જાય છે. તો રામસી રોબોટ તો પકડાઈ ગયો, પણ જ્યારે પ્રેમ ચોપડાએ દૂરબીનમાંથી બે વ્યક્તિને જુએ છે, શું કરતા જુએ છે મિત્રો? તો પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બિનોક્યુલર્સ ટુ પર્સન્સ નોટિંગ ડાઉન રામસી લાઇસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, કે જે રામસીની ગરદન છે, મેટાલિક ગરદન,
તેના પર છપાયેલો લાયસન્સ નંબર નોંધતા તે જુએ છે, ત્યારે તે ત્યાંથી ભાગી જાય છે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ, કે પ્રેમ ચોપરા તેના માલિક એટલે કે રામસિંહના માલિક, ઓનર એટલે કે માલિક પ્રેમ ચોપરાને ધરપકડ કરવામાં આવે છે. સેની માટે? તો એનો જે રોબોટ છે તે ચોરી કરતા પકડાય છે. શું આફ્ટર?